સલામ અલેકુમ. આજે આપણે બનાવીએ છીએ ગાજરનો હલવો, કાં તો એને ઇંગ્રેજીમાં કહે છે કેરેટ હલવા, કાં તો એને ગાજરેલા કહે છે. તો આજે આપણે માલનો ગાજરનો હલવો બનાવશું. તો ચાલો શરૂ કરીએ. હું તમને બતાવું કે આપણને કઈ વસ્તુની જરૂર પડશે. અહીંયા છે મારી પાસે 4 કપ ગાજર, જેને હું ખમણી નાખી છું, અને તમને ફાઈ તે આ ખમણી નાખજો અવિતા. પછી અહીંયા છે મારી પાસે 2 ચમચા દેશી ઘી, કે ઘરનું બનાવેલું ઘી. ને જો તમને એ જાણ હોય કે કેવી રીતે બનાવવાનું છે, તો મારી પાસે વિડીયો છે કે હું ઘરે કેવી રીતે બનાવું છું. 1/2 થી 1 ચમચી આપણને ખપશે એલચી, જેને પાવડર કરી નાખી છું. 1/3 કપ આપણને ખપશે સ્લાઇસ્ડ આલમન્ડ્સ, કે અહીંયા ખપશે આપણને 1/3 કપ કાજુ, 1/3 કપ પિસ્તા, ને 1/3 કપ બદામ. 1 કપ આપણને ઇવેપોરેટેડ દૂધ ખપશે. 1 કપ આપણે નાખશું એમાં હેવી વિપિંગ ક્રીમ, અને આપણે 4 ચમચા લગભગ નોન ફેટ મિલ્ક પાવડર નાખશું. તો ચાલો આપણે શરૂ કરીએ. તો અહીંયા તમે જોશો કે હું અહીંયા મારું ઘી નાખી દીધી છું, 2 ચમચા ઘી. એક વખત આપણું ઘી ફાઇન રીતે ઓગળી જશે, એટલે આપણે એની અંદર આપણું ગાજર નાખી દઈશું. હવે આપણે ગાજરને ઘીને ફાઇન રીતે તરાવશું, કે લગભગ હતા 5 થી 7 મિનિટ આપણે એને ફાઇન રીતે તરશું, પછી આપણે બીજી એની અંદર વસ્તુ નાખવા માંડશું. તો હવે તમે જોશો કે કેવી રીતે આમ ફાઇન રીતે તરાય છે. હવે આપણે બધું આપણું ગાજર એની અંદર નાખી દઈશું, ને આ આપણે એને સોંતરશું લગભગ 4 થી 5 મિનિટ માટે. તો અહીંયા તમે જોશો કે આપણું તરાય છે ફાઇન રીતે, અને તમારું જે તાપ છે એ બરાબર હાઈ ઉપર રાખજો. એકદમ હાઈ હોવું જોઈએ, મીડિયમ હાઈ હોવું જોઈએ. અને તમે એને ફરાવતા રહેજો પક્કા 5 મિનિટ સુધી. પછી આપણે આવીને હું તમને બતાવીશ કે આપણે શું કરશું. તો અહીંયા આપણું જોશો કે 5 મિનિટ પછી આપણા ગાજર ફાઇન રીતે પાકે છે અને ઓછું થઈ ગયું છે. તો ને તમે એનું રંગ જોશો તો એનું રંગ પણ બદલી ગયું છે, જરાક લાઇટ થઈ ગયું છે. ઓકે, તો હવે આપણે આપણા 2 કપ એની અંદર 1 કપ ઇવેપોરેટેડ મિલ્ક ને 1 કપ વિપિંગ ક્રીમ અંદર નાખશું. હવે તમે જોશો આપણું દૂધ અંદર નાખી દીધી છું હું, અને આ હવે આપણે એને ઢાંકી નાખશું અને 20 મિનિટ સુધી એને રાંધશું. હવે 20 મિનિટ માટે રાંધશું, એટલે એમ નહીં કે તમે એને મૂકીને બીજું કાંઈ શરૂ કરો. તમે એને ઢાંકી નાખજો, પણ 5-10 મિનિટ પછી આવીને ફાઇન રીતે એને હલાવજો, એને ફાઇન રીતે હલાવજો. ને તો જુઓ કે નીચે ચોટી ના જાય. તો તમે જોશો કે આ બરાબર 20 મિનિટ પછી આપણું હલવો અવિતામ લાગે છે, અને જરાક હજી ભીનું છે, એટલે હવે આપણે એની અંદર આપણું પાવડર મિલ્ક અંદર નાખશું. પછી આપણે પાછું એને ઢાંકશું, અને હમણાં હું એમાં મારું કાજુ નાખી દઈશ. હજી ખાંડ હજી વાર છે, હું હજી હમણાં નહીં નાખું ખાંડ. એમાં આપણે 4 ટેબલ સ્પૂન આપણું મિલ્ક પાવડર નાખશું. પાછું હલાવી પાછું આપણે એને બંધ કરી નાખશું. પાછું 20 મિનિટ માટે એને રાંધશું, ને પછી આવીને જોશું કે કેવું લાગે છે. તો 10 મિનિટ પછી હું એને આપણું જે ઢાંકણું છે એ કાઢી, અને બીજા 10 મિનિટ એને અવિતામ હલાવી. તો તમે જોશો કે આપણું સાવ આમ હલવો થઈ ગયું છે, કારણ કે સાવ ઘી એમાંથી નીકળવા માંડ્યું છે, અને દૂધ પણ સાવ સુકાઈ ગયું છે. તો તમે જોશો કે આપણું ગાજર પણ એકદમ ફાઇન આમ દેખાય છે, ઓરેન્જ કલર એકદમ ફાઇન દેખાય છે. તો હવે આપણે એની અંદર આપણું નાખી દઈશું એલચી. એક ચમચો ખાંડ. હવે આપણે નાખી દઈશું આપણા પિસ્તા અંદર, ને એને અથવા તમે ફાઇન રીતે એનું આપણે ટેસ્ટ ટેસ્ટ કરશું જોવા માટે કે ખાંડ આપણી બરાબર હોવું જોઈએ. હવે એની અંદર આપણે ખાલી થોડુંક આપણા બદામ છે એ નાખી દઈશું, પછી બીજું આપણે સજાવવા માટે વાપરશું. આ ટાઈમે તમે એને ખાસ
ટ્રાય કરજો જોવા માટે કે ખાંડ ને બધું બરાબર છે. અને એક વસ્તુ હું ભૂલી ગઈ, એ છે નિમક. આપણે ખાલી ચપટીક નિમક એમાં છાંટશું અને હવે હું એને ઓફ કરી નાખીશ. આપણે હું આમાં ફાઇન રીતે આપણી પ્લેટમાં નાખી દીધી છું. એના ઉપર હું પિસ્તાશિયો નાખી છું, પિસ્તા. હવે એના ઉપર આપણે થોડીક બદામ છાંટી નાખશું અને તમે જોશો કે આપણું હલવો બિલકુલ તૈયાર છે. અને એકદમ માલ માલનું થયું છે, એનું સવાર એટલું ફાઇન થયું છે અને રિચ લાગે છે. મને લાગે છે જે પાવડર મિલ્ક આપણે નાખી છે એનાથી બહુ જ રિચ થાય છે. તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા છે ગાજરનો હલવો. આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.